ડભોઈ નાયબ કલેક્ટર કચેરી અને મામલતદાર કચેરી ખાતે ડભોઈની કેટલીક સેવાભાવી સંસ્થાઓ તેમજ નાયબ કલેક્ટર કચેરી અને મામલતદાર કચેરીના અધિકારીઓ દ્વારા 160 ઉપરાંત અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ડભોઈ નગરના વિવિધ વિસ્તારોમાં અનેક શ્રમજીવી, ગરીબ અને રેશન કાર્ડ વિનાના લોકો વસવાટ કરે છે. આવા લોકોની વારે ઊભા રહેવા તંત્ર દ્વારા નગરની કેટલીક સેવાભાવી સંસ્થાઓ અને તંત્ર તરફથી લોટ, અનાજ, ખાંડ, તેલ, મસાલા સહિતની કીટ ડભોઈ મામલતદાર જે એન પટેલ, નાયબ કલેક્ટર માનશુ પરીખ, કસબા તલાટી પ્રવીણભાઈ જોશી સહિત સેવા સદન કર્મચારીઓ દ્વારા 160 ઉપરાંત કીટ તૈયાર કરવામાં આવી હતી. આજરોજ આવા વિસ્તારો જેવા ચાંદોદ રેલવે ફાટક, થરવાસા રોડ નજીક સહિતના વિસ્તારોમાં ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા તેમજ વકીલ અશ્વિનભાઈ પટેલ, મહામંત્રી બીરેન શાહના હસ્તે કીટ વિતરણ કરવામાં આવી હતી. આ પ્રસંગે ભાજપના ભાવેશભાઈ પટેલ, મહામંત્રી અમિતભાઈ સોલંકી, ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે મામલતદાર જયંત પટેલ દ્વારા સેવાભાવી સંસ્થાઓનો આભાર વ્યક્ત કરતા જરૂર સમયે લોકડાઉનની સ્થિતિમાં લોકો આગળ આવે અને ગરીબ વર્ગની સહાય કરે તે માટે અપીલ કરવામાં આવી હતી. ડરબાવતીની વિવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા જે મદદ કરવામાં આવી હતી એના મારફત આ એક કીટ સરકારી કર્મચારીઓ દ્વારા બનાવવામાં આવી, ખાસ કરીને મામલતદાર એસટીએમને એમના તરફથી આ કીટ તૈયાર કરવામાં આવી હતી અને આ કીટનું વિતરણ આજે અહીંયા ગરીબ આવાસોમાં કરવામાં આવ્યું છે અને રોજે રોજ જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં આવી કીટો આપવામાં આવશે. સાથે જ એ કીટમાં ખાંડ, ચોખા, લોટ, તેલ, મરચા સહિતનો સામાન હોય છે કે એમને 2-3 દિવસ સુધી આરામથી ચાલી શકે એટલું આ કીટમાં વ્યવસ્થા રાખવામાં આવી છે. અને આપના મારફત આમાં જે સેવાભાવી સંસ્થાઓ દાન આપી રહ્યા છે એ તમામનો આ તબક્કે ડરબાવતીના ધારાસભ્ય તરીકે આભાર માનું છું. નિરાધાર લોકો કે જેમના જોડે રેશન કાર્ડ નથી, તેમજ અત્યંત ગરીબ છે, તેમના જોડે બીજો કોઈ આધાર પુરાવો નથી, અશક્ત છે, ઘર નથી, એવા લોકોને સરકારની અમારી જે કર્મચારીઓનું આખું ઓફિસ તરફથી વિવિધ જે સંસ્થાઓ દ્વારા દરેક વસ્તુ આપવામાં આવેલી, કોકના તરફથી ચોખા, કોકના તરફથી દાળ, એ બધાનું એક સંકલિત કીટ કરીને આજે ધારાસભ્યશ્રી સાહેબ દ્વારા આજે જે આ ઝૂંપડપટ્ટી એરિયામાં કીટનું વિતરણ કરવામાં આવ્યું છે. અને અમારી ટીમે આવી 87 કીટો બનાવી છે અને તદુપરાંત 74 કીટોનું અગાઉ પણ વિતરણ કરેલું છે. તેમજ હજુ પણ કેટલી સ્વયંસેવી સંસ્થાઓને અપીલ કરું છું કે આવા આપણા જે તાલુકામાં લોકો છે એવા લોકોની મદદમાં આગળ આવે, એ લોકો પોતાની રીતે કરવા માંગતો હોય પોતાની રીતે કરે, અથવા અમારા માધ્યમ થ્રુ આ રીતે અમારી ઓફિસમાં બી કઈ વસ્તુ આપશે પૈસા કરતા આવી વસ્તુ ચોખા દાળ આપશે તો અમે એ વસ્તુ સ્વીકારીશું, કીટો બનાવશું અને ગરીબ લોકો સુધી પહોંચાડીશું. હિતેશ જોશીનો રિપોર્ટ, ડભોઈ.